આજે આપણે બધાએ ભગવાનને યાદ કર્યા ને, હવે આજે હું તમને એકમ 13માં એક પ્રવૃત્તિ કરાવવાની છું. તો બાળકો, તમને બધાને 1 થી 100 સુધીની સંખ્યા આવડી ગઈ ને, તો હું તમને આ સંખ્યાઓને એક પ્રવૃત્તિ કરાવીશ. ચાલો તો આપણે પ્રવૃત્તિ કરીએ. અહીં મણકાની એક માળા મૂકેલી છે. હવે આ માળામાં કેટલા મણકા છે તે આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એક માળામાં કેટલા મણકા છે? 10 મણકા છે. હવે હું બીજી 10 મણકાવાળી બીજી માળા મૂકી રહી છું. હવે હું ત્રીજી માળા મૂકી રહી છું અને એની બાજુમાં ચોથી માળા મૂકી રહી છું. જો બાળકો, આ માળામાં પણ 10 મણકા છે. 10 બીજા 10 કેટલા થયા? 20. 20માં બીજા 10 મણકા ઉમેરે તો 30. 30માં બીજા 10 ઉમેરે તો 40. એટલે આ કેટલા મણકા થયા? 40 મણકા થયા. હવે આ માળાની બાજુમાં હું કેટલાક છૂટા મણકા મૂકી રહી છું? 1, 2, 3, 4, 5. હવે કુલ કેટલા મણકા છે તે આપણે ગણીશું. 10, 20, 30, 40. 40 પછી શું આવે? 41, 42, 43, 44, 45. એટલે કુલ કેટલા મણકા થયા? 45. હવે હું અહીં બાજુમાં લખીશ 45. લખાઈ ગયા. હવે આપણે આગળ જોઈએ. જુઓ, અહીં બીજી હું નીચેની લાઈનમાં 10 મણકાની એક માળા મૂકી રહી છું. એની બાજુમાં પણ બીજી 10 મણકાની બીજી માળા છે અને આ ત્રીજી માળા છે. હવે કોણ ગણશે? 10, 20, 30. અને એની બાજુમાં હું કેટલા છૂટા મણકા મૂકી રહી છું? 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા મણકા છે છૂટા? 7. હવે આપણે કુલ કેટલા મણકા છે તે ગણીશું. 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37. તો કુલ કેટલા મણકા થયા? 37. હવે 37ને હું અહીં બાજુમાં લખીશ. થઈ ગયા ને મણકા? અહીં મણકાની માળા અને કેટલાક છૂટા મણકા મૂકેલા છે. હવે આ કેટલા મણકા છે તે આપણે ગણીશું અને એની બાજુના ચોરસ બોક્સમાં સંખ્યા લખીશું. જુઓ, અહીં 10 મણકાનું એક જૂથ છે. એટલે 10, 20, 30, 40, 50. અહીં કોઈ છૂટા મણકા નથી. એટલે અહીં હું ખાનામાં શું લખીશ? 50 લખીશ. હવે આપણે નીચે જોઈએ. જુઓ, અહીં 10 મણકાની એક માળા છે. 10, 20. અહીં છૂટા મણકા છે.
दस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्तावीस अठ्ठावीस એટલે અહીં હું કેટલા લખીશ અઠ્ઠાવીસ લખીશ અહીં કેટલા મણકા થયા અઠ્ઠાવીસ મણકા થયા ગા ગણીને સંખ્યા લખવાની મજા આવીને હવે આપણે લાકડીઓની સંખ્યા ગણીને લખતા શીખીએ લાકડીઓની સંખ્યા લખો બાળકો અહીં આપણે લાકડીઓ ગણવાની છે અને તેની સંખ્યા ચોરસ બોક્સમાં લખવાની છે ચાલો તો આપણે સૌથી પહેલાં લાકડી ગણીશું લાકડીની સંખ્યા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી લાકડી છે અહીં છ એટલે અહીં હું આ ખાનામાં પેન્સિલ વડે લખીશ છ લખાઈ ગયા હવે આપણે નીચેની લાકડીઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલી લાકડીઓ છે આઠ એટલે અહીં હું આ ચોરસ બોક્સમાં લખીશ આઠ હવે આપણે નીચેની લાકડીની સંખ્યા ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં કેટલી લાકડી છે છૂટી દસ લાકડી છે અને બીજી દસ લાકડીનું જૂથ છે એટલે દસમાં દસ ઉમેરે તો કેટલા થાય વીસ આ દસ છે અને આ દસનું જૂથ છે એટલે અહીં કેટલા આપણે લખીશું વીસ લખીશું જુઓ અહીં દસ લાકડીઓનું એક જૂથ છે એટલે કે આમાં કેટલી લાકડીઓ છે દસ દસ અને અહીં છૂટી લાકડીઓ છે એ લાકડીઓને આપણે ગણીશું દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલી લાકડીઓ થઈ પંદર એટલે અહીં હું આ બોક્સમાં પંદર લખીશ હવે આપણે નીચે ગણીએ જુઓ અહીં પણ દસ લાકડીઓનું એક જૂથ છે એટલે કે આમાં કેટલી લાકડીઓ છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કુલ કેટલી લાકડીઓ થઈ સત્તર લાકડીઓ હવે આ સત્તર જવાબને હું અહીં ચોરસ ખાનામાં લખીશ સત્તર હવે આપણે આગળ ગણીએ જુઓ અહીં પણ દસ લાકડીઓનું એક જૂથ છે અને છૂટી લાકડીઓ છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે અહીં કેટલો જવાબ આવશે સોળ તો અહીં હું સોળ લખીશ આપણને પ્રવૃત્તિ કરવાની અને લાકડીઓની સંખ્યા ગણવાની મજા આવી ને તો આવી જ મજા આપણે આગળ કરતા રહીશું બાય